માં તમે આવ્યા છો તો જુનિયર કેજી માં કક્કો શીખીને આવ્યા હશો, હે ને? તો તમને આખો કક્કો મોઢે ફાવે છે બોલતા, અને લખતા પણ ફાવે છે, ખૂબ જ સરસ. હા, અને જે બાળકોને નથી ફાવતો એને હું આજે ખૂબ જ સરસ રીતે અભિનય કક્કો કરીને બતાવું છું, એ તમને મદદ થશે. તમારે આ કક્કો દરરોજ કરવાનો છે. મમ્મી સામે ઊભું રહીને મારો વિડીયો 3-4 વખત જોજો, તમને આખો કક્કો જ મોડે થઈ જશે અને તમને સારી રીતે મગજમાં ઉતરી પણ જશે. હવે આ કક્કો આપણે અભિનય દ્વારા કરીએ છીએ, એટલે કયા મૂળાક્ષર પછી કયો મૂળાક્ષર આવશે એની તમને તરત જ ખબર પડી જશે. તો આપણે શરૂઆત કરીએ. ચલો, મારી જેમ તમારે કરવાનું છે અભિનય કક્કો, હું અભિનય કક્કાની શરૂઆત કરું છું, તમારે પણ એવી રીતે જ કરવાની છે. ક કમળનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ગ ગરનો ગ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ. બરાબર અહીંયા સુધી બોલ્યા? હવે આગળ બોલીશું. જ જલેબીનો જ, જ જબલાનો જ, ટ ટપાલીનો ટ, ઠ ઠડિયાનો ઠ, ડ ડમરૂનો ડ, ઢ ઢગલાનો ડ, અણ અણફાણનો અણ, ત તલવારનો ત, થ થળનો થ, દ તળાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમેડાનો ભ, મ મરચાનો મ, ય યતીનો ય, ર રમકડાનો ર, ર રથનો ર પણ થાય, વ વહાણનો વ, સ સરબતનો સ, શ ષષ્ઠકોણનો સ, સ સસલાનો સ, હ હરણનો હ, અડ નળનો અડ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ યજ્ઞનો જ્ઞ. આ રીતે અભિનય કરીને કક્કો કરશો તો તમને સરળતાથી યાદ રહેશે અને સરળતાથી તમને આવડી પણ જશે. જ્યારે તમને આખો કક્કો સિક્વન્સમાં બોલતા આવડી જાય ત્યારે તમારે સિક્વન્સમાં લખવાની શરૂઆત કરવી જોઈએ. હવે આ દરરોજ કક્કો 2-3 વાર તમારે કરવાનો છે અભિનય સાથે, અને સાંજે એક વખત લખવાનો પણ છે. નમસ્કાર.